કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ અગ્નિપથના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા શહેરના સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નજીક રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શનને રોકવા જતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક જામી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં 4 વર્ષ બાદ નિવૃત્ત થવું પડશે. આ યોજના દેશના યુવાનો માટે મજાક સમાન છે. ઘણા યુવાનો આર્મીમાં ભરતી થવા 3 થી 4 વર્ષ મહેનત કરતા હોય છે, ત્યારે આવી યોજનાની જાહેરાત કરીને યુવાનો સાથે અન્યાય થતા હોવાનો આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજીની અધ્યક્ષતામાં શહેરના સ્ટેશન નજીક સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજ રોજ યુવક કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાની સરકારનો નવો એક લોલીપોપ છે, અને છેલ્લા 3 દિવસથી આખા હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં દરેક જિલ્લે યુવક કોંગ્રેસ એના વિરોધમાં પ્રોગ્રામ કરી રહેલી છે. ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અગ્નિપથ યોજના એક તમે એવી યોજના બનાવી છે કે જ્યારે બાપ અને દીકરો નોકરી કરતા હોય છે તો બાપ પહેલાં દીકરો રિટાયરમેન્ટ લઈ લે, એવી એક તમે યોજના બનાવી છે. લોકોને મૂર્ખ બનાવો છો, યુવાનોને મૂર્ખ બનાવો છો. આશરે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 3000ની જગ્યા જે ભરતી સામે 3 લાખ અરજીઓ આવેલી છે, 3 લાખ કરતાં વધુ અરજીઓ પણ આવી હોઈ શકે. સરકારને કહેવા માગું છું, સરકાર કહે કે બેરોજગારી નથી તો 3000 નોકરીની આગળ 3 થી 4 લાખની અરજીઓ કેમ નહીં આવે છે. એટલે સરકારને કહેવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં પણ જો આવી રીતના લોલીપોપ યુવાનોને આવતા રહેશે, આપતા રહેશો તમે, તો આ યુવાનો એક ને એક દિવસ તમારી સરકારને ઉખાડી ફેંકશે અને નવો હિન્દુસ્તાન બનાવવા તરફ જશે. અગ્નિપથ જે યોજના છે, ભારતીય જનતા પાર્ટીએ ભારતીયના નવયુવાનોને બેકાર કરવાની જે યોજના બનાવેલી છે એના વિરોધની અંદર સમગ્ર યુવાનો આજે જ્યારે નારાજ થઈ રહેલા હોય, એક તરફ આ દેશનો પિતા આર્મીની અંદર નોકરી કરતો હોય, કોઈ જગ્યાએ નોકરી કરતો હોય ને પુત્ર જ્યારે એની નોકરીની અંદર જોઈન થતો હોય ત્યારે પિતા પહેલો, જ્યારે પુત્ર રિટાયર થઈ જાય એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે યોજના લાવી રહેલી છે, ત્યારે એના વિરોધની અંદર સમગ્ર દેશના યુવાનો આજે રોડ ઉપર છે. આવતીકાલે પણ આ યોજના જો પાછી ખેંચવામાં નહીં આવે તો આ દેશના યુવાનો રોડ ઉપર આવતા પણ ખચકાય નહીં.